नमस्कार मित्रों, वीडियो में तमारो स्वागत है। मित्रों आज तारीख 1/10/2023 अने वार रविवार। मित्रों आजना वीडियो में खूबज महत्वना अने उपयोगी समाचार विषे बात करीशुं। मित्रों आजना ताजा अने मुख्य समाचार में सौथी पहला मित्रों समाचार की बात करिए तो मित्रों राज्य सहित देशभर में चोमासानी विदाय शुरू थई गई है, त्यारे बीजी तरफ राज्यना केटलाक भागों में भेजवाड़ा वातावरणना कारणे वरसादनी शक्यता जोवामां आवी रही छे। आ तरफ बंगाळनी खाड़ी अने अरबी समुद्र में पण वरसादी सीस्टम बनी रही छे, जेना कारणे पण आगामी दिवसों में छूटो छवायो वरसाद थई शके छे। ज्यारे भेजना कारणे हाल थंडरस्टॉर्म एक्टिविटी रहेशे। तो मित्रों गुजरात में हवामान विभाग द्वारा आगाही करवामां आवी छे कि राज्य में 2 दिवस थंडरस्टॉर्म एक्टिविटी रहेशे, जेना परिणामे भेजना कारण थंडरस्टॉर्म एक्टिविटी रहेशे, तेमज राज्य में भारे वरसादनी शक्यता हवे नहीवत छे। तो अमदावाद अने गांधीनगर में थंडरस्टॉर्म एक्टिविटी सर्जाशे, जेना कारण राज्य में आगामी दिवसों में बेवड़ी ऋतुनो अनुभव थशे। त्यारे हवामान विभागे जणाव्यु छे कि अरबी समुद्र में कोंकण अने गोवाना दरियाकांठे जे सीस्टम सर्जाय छे ते हवे लो प्रेशर एरिया में परिवर्तित थई गई छे। आ सीस्टम हजी पण वधारे मजबूत बनीने वेलमार्क लो प्रेशर एरिया बनशे। चोमासु विदाय लेवानी शरूआत उत्तर राजस्थानथी थई चूकी छे, जेना परिणामे पण बपोरे वादळो हटी जवाथी गरमीनो पारो वधे तेवी शक्यता रहेली छे। तो मित्रों हाल दरियामां जेमां कोंकण अने गोवाना दरियाकांठे एक सीस्टम छे ए सर्जाय छे, अने आ सीस्टम लो प्रेशर एरियामां छे ए परिवर्तित थई छे, अने हजी पण आ सीस्टम वेलमार्क लो प्रेशरमां परिवर्तित थशे। तो मित्रों आ सीस्टमना कारणे हवामान विभागे राज्यमां छूटा छवाया वरसादनी आगाही करी छे, परंतु भारे वरसादनी शक्यता हवे राज्यमां नહીવત છે, અને આ સિસ્ટમના કારણે રાજ્યમાં વાવાઝોડું આવશે એવી પણ શક્યતા નથી। તો મિત્રો હાલ વાતાવરણમાં ભેજના પ્રમાણને કારણે ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદ છે એ રાજ્યમાં જોવા મળી રહ્યો છે। ત્યારે અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે રાજ્યમાં હજી ભેજનું પ્રમાણ ઘણું વધારે છે, જેના કારણે આજે થંડરસ્ટોર્મ એક્ટિવિટી રહી શકે છે। આજથી વરસાદના પ્રમાણમાં પણ ઘટાડો જોવા મળી શકે છે, ત્યારે રવિવારથી એટલે કે આજથી ગાજવીજ થવાનું પ્રમાણ અને વરસાદમાં ઘણો જ ઘટાડો થશે। જ્યારે છૂટો છવાયો વરસાદને લઈને રાત્રે ઠંડક પ્રસરી શકે છે, અને પરિણામે હાલ હવે બેવડી ઋતુનો અનુભવ છે થશે। તો આ તરફ રાજ્યમાં જો વરસાદની વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં 24%, અમદાવાદ વડોદરામાં 21% ઓછો વરસાદ નોંધાયો છે, જ્યારે કચ્છમાં 83% વધુ વરસાદ રહ્યો છે। આ તરફ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ સિઝનનો સામાન્ય વરસાદ રહ્યો છે, તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદની અછત જોવા મળી નથી। પરંતુ ગુજરાતમાંથી ચોમાસાની વિદાયને થોડો સમય લાગશે, કારણ કે હજી વાતાવરણમાં ભેજ છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 2000ની નોટ અંગે આરબીઆઈએ આપી રાહત। તો મિત્રો 2000ની નોટને લઈ આરબીઆઈએ રાહતના સમાચાર આપ્યા છે। રૂપિયા 2000ની નોટ બદલવા માટેની મુદત 7 ઓક્ટોબર સુધી લંબાવી દેવામાં આવી છે। તો મિત્રો 2000ની નોટ બેંકમાં કે પોસ્ટ ઓફિસમાં જમા કરાવવાની છેલ્લી તારીખ છે એ 30 સપ્ટેમ્બર, અને ત્યારબાદ આરબીઆઈ દ્વારા હજુ પણ 1 અઠવાડિયાનો વધારે સમય આપવામાં આવ્યો છે, એટલે કે હજુ પણ લોકો 1 અઠવાડિયા સુધી 2000ની નોટ બેંકમાં બદલી કે જમા કરાવી શકશે। આ પહેલાં નોટ બદલવા કે જમા કરાવવા માટે 30 ઓક્ટોબર છેલ્લો દિવસ હતો, ત્યારે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી આ મુદત વધારવા માટે આરબીઆઈ સમક્ષ માંગણીઓ કરવામાં આવી રહી હતી, ત્યારે વધુ 1 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે, અને જો તમારી પાસે 2000ની નોટ હોય તો તમે 1 અઠવાડિયાની અંદર છે એ બદલી શકો છો। તે પછીના મિત્રો સમાચારની વાત કરીએ તો રાજ્યપાલે મહત્ત્વના વિધેયકને આપી મંજૂરી।
राज्य में 7,000 થી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવા માટેનો માર્ગ મોકળો થયો છે। સ્થાનિક સત્તા મંડળ કાયદા સુધારા વિધેયકને રાજ્યપાલે મંજૂરી આપી દીધી છે। ટૂંક સમયમાં વિભાગ દ્વારા તેનું નોટિફિકેશન જારી કરવામાં આવશે। તેની જાહેરાત બાદ અનામત મુજબ બેઠકોમાં ફેરફાર કરવામાં આવશે। આ સિવાય 2 જિલ્લા પંચાયત અને 70 જેટલી નગરપાલિકાઓની ચૂંટણી પણ રોકી દેવામાં આવી હતી। આમ હવે ટૂંક સમયમાં ચૂંટણી યોજાઈ શકે છે। તે પછીના મિત્રો સમાચારની વાત કરીએ તો હાલ ટામેટાના ખેડૂતોની સ્થિતિ છે એ ખરાબ જોવા મળી રહી છે। હાલ ટામેટાના ખેડૂતોને પ્રતિ કિલો ટામેટાના ભાવ 1.5 થી 2 રૂપિયા મળી રહ્યા છે। ખેડૂતોને 20 કિલો ટામેટાના 30 રૂપિયા મળી રહ્યા છે। જે ભાવ મળે છે તેનાથી તો ખેતી પાછળનો ખર્ચ પણ છે એ ખેડૂતો કાઢી શકતા નથી, જેને લઈ ખેડૂતોને હાલ રોવાનો વારો આવ્યો છે અને ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। એક સમયે દેશમાં 200 થી 300 રૂપિયા કિલો છે એ વેચાતા ટામેટાની કિંમત આજે ઓછી થઈ ગઈ છે। ઇતિહાસમાં ન આવી હોય તેટલી મંદી ટામેટાના ખેડૂતોને સહન કરવી પડી રહી છે। તો મિત્રો, અગાઉ આપણે જાણીએ છીએ કે ટામેટાનો ભાવ 200 થી 300 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો હતો, પરંતુ હાલ ટામેટા પકવતા ટામેટાની ખેતી કરતા ખેડૂતોની હાલત છે એ સાવ કફોડી છે, દયનીય છે। કારણ કે ખેડૂતોને 20-20 કિલોના ટામેટાનો ભાવ માત્ર ને માત્ર 30 રૂપિયા મળી રહ્યો છે। તે પછીના મિત્રો સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારની મોટી જાહેરાત। મિત્રો, ગુજરાત સરકારે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના પૂરગ્રસ્તો માટે સહાયની જાહેરાત કરી છે, જેમાં લારી અને રેકડીવાળાને 5,000 રૂપિયાની સહાય, નાની કેબિન ગલ્લાવાળાને 20,000ની સહાય, મોટી કેબિન ધારકોને 40,000ની સહાય, નાની મધ્યમ પાકી દુકાનવાળાને 85,000ની સહાય અપાશે, મોટી દુકાન ધરાવનારને 7% દરે 20 લાખની લોન સહાય મળશે। આ સહાય ફોટો અને વિડીયોગ્રાફીના આધારે છે એ થશે, જે માટે મામલતદાર અને પાલિકા ચીફ ઓફિસરને 31 ઓક્ટોબર સુધીમાં અરજી કરવી પડશે।